કેશોદની સબ જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ. કેશોદ શહેરમાં સિવિલ હોસ્પિટલ ખાતે કેશોદ તાલુકા સહિત આજુબાજુના 3-4 તાલુકાઓના દર્દીઓ સારવાર માટે આવતા હોય ત્યારે દર્દીઓને ટ્રાફિક મુજબ સ્ટાફની ઘટ તેમજ હોસ્પિટલનું બિલ્ડિંગ પણ નાનું પડતું હોય તે બાબતે શહેરીજનોની માંગણીઓને ધ્યાને લઈ રાજકીય આગેવાનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને હોસ્પિટલનું નવું બિલ્ડિંગ અને ઘટતો સ્ટાફ વધારવા રજૂઆતો થયેલી. જે રજૂઆતોને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા કેશોદ ખાતે સબ જિલ્લા કક્ષાની 75 બેડની સુવિધા સાથે હોસ્પિટલની ફાળવણી કરવામાં આવી હતી. જે નવનિર્મિત હોસ્પિટલનું બિલ્ડિંગ તૈયાર થતાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. નવનિર્મિત હોસ્પિટલનું લોકાર્પણ કેશોદના ધારાસભ્ય અને પશુપાલન મંત્રી દેવાભાઈ માવલમના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ પ્રસંગે સંસદ રમેશભાઈ ધડુક, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર તથા રાજકીય અને સામાજિક આગેવાનો, શહેરીજનો અને હોસ્પિટલ સ્ટાફ સહિત ઉપસ્થિતિમાં સિવિલ હોસ્પિટલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. લોકાર્પણ કાર્યક્રમમાં રાજકીય આગેવાનોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આમંત્રિત મહેમાનોનું શાબ્દિક પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગુજરાત સરકારની નવી યોજના પિંક કાર્ડનું 10 લોકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપેન અટારા તેમજ પરેશ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ હતું. ગોવિંદડિયા, ZSTV, કેશોદ.